प्रकरण चार उदाहरण छ। प्रार्थना खंडी बाजुओं मापसूद बराबर। अँ एक लंबचौरस प्रार्थना खंड है और एनी बाजुओं मप लंबाई और पहड़ाई शोधवा है। रकम शू कहू है एक धार्मिक ट्रस्ट ने 300 चौरस मीटर जगह में जेनी लंबाई तेनी पहड़ाईना बमणा करता 1 मीटर वधारे होय तेवो एक प्रार्थना खंड बांधवो छे, तो तेनी लंबाई और पहड़ाई केटली होवी जोईए। हवे अहींया जो आपणे प्रार्थना खंड जे छे ने एनुं क्षेत्रफळ आपेलुं छे 300 मीटरना वर्गमां आपणे प्रार्थना खंड बांधवानो छे बराबर। पछी आपणे लंबाई छे शुं कह्युं छे, तो पहड़ाई जे छे एने आधार बनावानो छे ने पहड़ाईना बमणा करता 1 मीटर वधारे छे। एटले आपणे पहेला शुं करवुं पड़शे, धारो के प्रार्थना खंडनी पहोळाई 1 मीटर छे तो लंबाई केटली थशे? बमणा करता 1 વધારે બરાબર। એટલે બમણા એટલે 2x એટલે આ x છે અને 2 જોડે ગુણવાના એટલે 2x અને એમાં 1 વધારે એટલે +1 મીટર હોવી જોઈએ। હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ આપી છે x, પહોળાઈ આપી છે 2x +1 એટલે 2x +1 ગુણ્યા x અને જવાબ આપે છે 300 બરાબર। એટલે અહીંયા સાદરૂપ કેવું થશે? 2x નો વર્ગ વત્તા x બરાબર 300, આવું આનું સાદરૂપ થશે। હવે +300 ને આ બાજુ લાવીએ તો -300 થાય, એટલે 2x નો વર્ગ વત્તા x -300 બરાબર 0, આવું આપણું દ્વિઘાત સમીકરણ થાય। હવે આ દ્વિઘાત સમીકરણ જે છે એને ઉકેલવાનું છે, એટલે પ્રાર્થના ખંડની પહોળાઈ અને લંબાઈ કેટલી છે એ જાણવા મળે, તો હવે આપણે એનો ઉકેલ શોધીએ। તો જુઓ 2x નો વર્ગ વત્તા x ઓછા 300 બરાબર 0, તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? 2x નો વર્ગ માઇનસ એક્સ માઇનસ 300 જે છે એમાં પહેલું પદ અને છેલ્લા પદ બરાબર, એમાં પહેલું પદ એક્સ વર્ગનો સહગુણક 2 છે અને અહીંયા માઇનસ 300 છે, આ બેનો ગુણાકાર કરવાનો, તો આ બેનો ગુણાકાર કરીએ તો કેટલો થશે? 300 દૂ 600, 600 ના એવા ભાગ પાડવાના કે ગુણાકાર કરીએ તો 600 થાય, પ્લસ માઇનસ કરીએ તો 1 જવાબ આવે, એટલે 600 ના અવયવ પાડી દઈએ। 300 દૂ 600, 150 દૂ 300, 75 દૂ 150, 25 તારી 75, 5 5 25 અને 5 1 50 5। હવે આ સંખ્યાને આપણે એ રીતના સેટ કરવાની કે પ્લસ માઇનસ કરતો 1 થવા જોઈએ, તો જુઓ 5 5 25, પછી અહીંયા 3 2 6 2 12 2 24, એટલે 25માંથી 24 જાય તો 1 જવાબ આવશે, એટલે આપણે અહીંયા શું કરીશું? 2x નો વર્ગ બરાબર, પછી અહીંયા આગળ પ્લસ છે, અહીંયા આપણને શું આપી છે? પ્લસ છે બરાબર, એટલે અહીંયા આગળ આપણે 2x નો વર્ગ ના 2x નો વર્ગ પહેલું પદ લખી દેવાનું અને છેલ્લું પદ માઇનસ 300 છે મૂકી દેવાનું, પછી અહીં પ્લસ છે એટલે પ્લસ મૂકી દેવાના। હવે કૌંસમાં આપણે લખવાનું 25 માઇનસ 24, કૌંસમાં શું લખવાનું? 25 માઇનસ 24, કેમ? તો આપણે 1x જવાબ લાવો છે, તો 25માંથી 24 જાય તો 1 1 1x થઈ જાય અને માઇનસ 300 એવાની વાત રહેશે। હવે આપણે જવાબ શોધીએ, 2x નો વર્ગ વત્તા x માઇનસ 300 બરાબર 0, એટલે 2x નો વર્ગ હવે પ્લસ 25 ને x જોડે ગુણીએ એટલે 25x, માઇનસ 24 ને x જોડે ગુણીએ એટલે માઇનસ 24x અને માઇનસ 300 જે છે એવાની વાત રહેશે। પછી પહેલા બે પદ જે છે એમાંથી આપણે કોમન લઈશું બરાબર, અને બીજા બે પદ છે એમાંથી પણ કોમન લઈએ, તો આ પહેલા બે પદમાંથી સામાન્ય શું નીકળશે? x, તો કૌંસમાં શું રહેશે? 2x વત્તા 25, હવે અહીંયા જે હોય એ આપણે અહીંયા મૂકી દેવાનું બરાબર, એટલે 2x વત્તા 25 છે તો આ કૌંસમાં પણ 2x વત્તા 25 આવશે, આ બેની વચ્ચે માઇનસ છે એટલે માઇનસ આવશે। હવે બેને કેટલા જોડે ગુણાકાર કરીએ તો 24 જવાબ થાય, તો આપણે 24x જવાબ લાવો છે, તો 12 જોડે 12 2 24 અને 12 ને 25 જોડે કૂડીએ તો 300 થશે બરાબર, એટલે 2x વત્તા 25 આ બંને કૌંસ સરખા છે એને કોમન લીધા, 2x વત્તા 25 અહીંયા કૌંસની બહારનું પદ આવશે x, કૌંસની બહારનું પદ આવશે માઇનસ 12, એટલે અહીં લખીશું x માઇનસ 12, એટલે આપણે અહીંયા શું થશે? x માઇનસ 12 બરાબર 0 અથવા 2x પ્લસ 25 બરાબર 0, માઇનસ 12 ને આ બાજુ લઈ જઈએ તો પ્લસ 12, પ્લસ 25 ને આ બાજુ લઈ જઈએ તો માઇનસ 25, ગુણ્યા 2 ને આ બાજુ લઈ જઈએ તો ભાગ્યા 2, હવે માઇનસમાં જવાબ જે છે એ અશક્ય છે, લંબાઈ પહોળાઈ માઇનસમાં હોઈ શકે નહીં, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ, એટલે આ જવાબ જે છે એ શક્ય નથી, એટલે x બરાબર 12। આમ પ્રાર્થના ખંડની પહોળાઈ 12 મીટર છે એવું કહેવાય બરાબર, તો લંબાઈ કેટલી? 2 ગણા કરતાં 1 વધારે છે એવું આપણે નક્કી કરી છે ને, તો x ની જગ્યાએ અહીંયા 12 મૂકી દેવાના,
એટલે 12 ગુણ્યા 2 તો 12 2 24 વત્તા 1 24 માં 1 ઉમેરે તો 25 આમ પ્રાર્થના ખંડ જે છે એની પહોળાઈ 12 મીટર અને લંબાઈ 25 મીટર છે એવું કહેવાય.